હું પણ યારથી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સરહદી વિસ્તારમાં આરોગ્ય સુવિધાનો સૂર્યોદય. થરાદ ખાતે 54.16 કરોડના ખર્ચે નિર્માણ થશે 175 બેડની અત્યાધુનિક હોસ્પિટલ. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું. સરહદી 8 તાલુકાઓ માટે નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આરોગ્યની સંજીવની બનશે. 25 બેડ આઈસીયુ સહિત કુલ 175 બેડની સુવિધા. 4.50 એકરમાં 3 માળની અલ્ટ્રા મોડર્ન પ્રકારની હોસ્પિટલ. આઈસીયુ, એનઆઈસીયુ, એસએનસીયુ, પીઆઈસીયુ અને સ્પેશિયલ રૂમની સુવિધાઓ રહેશે. વિશાળ કોરિડોર, પાર્કિંગ, લિફ્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. દર્દીઓના સગાઓને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આજે થરાદમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ આશરે 55 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે. અને થરાદ એક એવું સેન્ટર છે કે આજુબાજુના 8 થી 9 તાલુકાઓ, કચ્છ અને સાથે રાજસ્થાન, એ સરહદી વિસ્તાર છે. અને રાજસ્થાનથી પણ લોકો અહીંયા આપણા બનાસકાંઠાની અંદર સારવાર માટે આવે છે. અને આ જે મેં તાલુકાની વાત કરી ત્યાં આગળ આરોગ્યની વ્યવસ્થાઓ છે, પણ ટર્શરી કેરની વ્યવસ્થાઓ માટે અહીંયા બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજ, બનાસ ડેરી સંચાલિત, સાથે ગયા વર્ષે જ આપણે ડીસાની અંદર જિલ્લાની હોસ્પિટલ આપી, અને આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું જિલ્લા કક્ષાની હોસ્પિટલ થરાદ મુકામે થયું છે અત્યાધુનિક સગવડો સાથે. એટલે ટર્શરી કેર સુધીની સગવડો અને સારા એવા મહેકમ સાથે કે જેની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ હોય એની સાથેની આ હોસ્પિટલ આવતા સમયની અંદર, આ મેં કહ્યું, એ સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ સમાન પુરવાર થવાનો છે. 1.5 વર્ષની અંદર આ હોસ્પિટલ બની જશે અને કાર્યરત થતાં લગભગ 1.5-2 વર્ષમાં સંપૂર્ણપણે મશીનરી સાથે, મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે કાર્યરત થશે. અરે MRI આવશે, સીટી સ્કેન આવશે, આધુનિક એક્સરે આવશે. જે સાધન અને સગવડો ડિસ્ટ્રિક્ટ લેવલમાં મળવી જોઈએ એના કરતાં પણ વધારે સાધન સંપન્ન આપણે આ હોસ્પિટલને કરવાના છીએ. કારણ કે આદરણીય શંકરભાઈ સાહેબે પણ આની અંદર ખૂબ વ્યક્તિગત રસ લઈ, સુવિધાઓ કેવી હોવી જોઈએ, વેઇટિંગ કેવું હોવું જોઈએ, આદરણીય પરબત કાકાનો પણ એમાં સહયોગ રહ્યો કે ખૂબ ઝડપથી બને, એમને પણ વાત કરી હતી. પરંતુ એ ખાતમુહૂર્ત કરવાનો સમય આજે આવ્યો છે અને લગભગ 1.5 વર્ષની અંદર જ આનું આપણે લોકાર્પણ કરીશું.